ગીર સોમનાથના વેરાવળમાં 350 કરોડના ડ્રગ્સ મામલે વધુ એક આરોપીની ધરપકડ, ચોંકાવનારો ખુલાસો થયો. ગીર સોમનાથના વેરાવળ બંદર પર 350 કરોડના ડ્રગ્સ મામલે વધુ એકની ધરપકડ, ચોંકાવનારા ખુલાસા થયા. હાલમાં જ વેરાવળ બંદરથી પોલીસે 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું. બોટના ટંડેલ અને હેરોઇન લેવા આવનાર એમ કુલ 3 વ્યક્તિની ધરપકડ કરી, જેમાં જાણવા મળ્યું કે ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી. ડ્રગ્સ મોકલનાર ઈરાનમાં છે. જોકે આ હેરોઇનનો મોટો જથ્થો કોણે મંગાવ્યો એ મામલે તપાસ હાથ ધરતા બહાર આવ્યું કે ઈશાક રાવ ઉર્ફે મામુ નામના વ્યક્તિએ આ ડ્રગ્સ મંગાવ્યું હતું. જોકે ઈશાક રાવ ઉર્ફે મામુ આફ્રિકામાં છે. તે આખરીમાં ડ્રગ્સ ક્યાં અને કોને પહોંચાડવાનું તે સવાલને લઈ પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે જામનગરના બેડીમાં અલ્લારખા નામનો શખ્સ છે, જે ઈશાક રાવ ઉર્ફે મામાના કોન્ટેક્ટમાં છે. અને એટલું જ નહીં, તે હેરોઇન લાવવાથી લઈ અને સપ્લાય સુધીનું નેટવર્ક સંભળાવતો હતો. પોલીસે અલ્લારખાને દબોચી વેરાવળ લઈ આવી છે અને પૂછપરછ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ હેરોઇન મંગાવવાથી સપ્લાય અને કયા માણસને કયું કામ સોંપવું અને પૈસા લાવવાથી લઈ મોટાભાગનું કામ અલ્લારખા સંભાળતો હોવાનું બહાર આવ્યું છે. આગામી દિવસોમાં વધુ નામો ખુલી શકે છે. વેરાવળમાં જે અમે હેરોઇન પકડ્યું હતું, એ હેરોઇનમાં 3 આરોપી જે તે સમયે અમે પકડેલા અને એ 3 આરોપીની વધારાની પૂછપરછ બાદ અમે બીજા 6 આરોપી ડિટેઇન કરેલા. એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે. અને ગઈ પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલ્લારખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં, એને અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ. અને એની વધારાની એની કોલ ડિટેલ, એના બાકીના તમામ એના કનેક્શન્સ શું શું છે, કોની કોની સાથે છે, એની તપાસ કરી રહ્યા છીએ. સર, અલ્લારખાને પકડવા પાછળનો મજબૂત પુરાવો અથવા માહિતી કઈ કઈ પ્રકારે કે જ્યાં પહોંચી પોલીસ? આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલ્લારખાની સંડોવણી ક્લિયર કટ દેખાતી હતી અમને. અને આ સિવાય પણ અલ્લારખા બીજા એક કેસમાં આરોપી ન હતો, પણ એની ભૂમિકા હતી. એ શંકાને આધારે અમે પહેલાં એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવા મળ્યા છે. આ અલ્લારખા કેના સંપર્કમાં હતો અને ક્યાં મારફતે સંપર્કમાં હતો? અલ્લારખા સીધો જ ઈશાક, જે મુખ્ય આરોપી છે, જે મેઇન હેન્ડલર છે, એની સાથે સીધો જ સંપર્કમાં હતો અને છેલ્લા 3-1 વર્ષથી એની સાથે સંપર્કમાં છે. અને એને વારંવાર એના કોલમાં પણ કોમ્યુનિકેશન થયેલું છે. એ ઉપરાંત ઈશાકના તમામ ફેમિલી મેમ્બર સાથે પણ એ સંપર્ક છે. સર, આખી ઘટનામાં અલ્લારખાનો મુખ્ય રોલ શું હતો પ્રાથમિક પૂછપરછમાં? મુખ્ય રોલ એનો, જે ઈશાક ત્યાંથી જે પણ એને સૂચનાઓ આપે એ સૂચનાઓનું અહીંયા પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય, કોને કઈ કામગીરી સોંપવાની છે, જે કામગીરી સોંપ્યા પછી એનું પેમેન્ટ પહોંચાડવાનું છે તો કેવી રીતે પહોંચાડવાનું છે, આ તમામ વસ્તુ અલ્લારખા હેન્ડલ કરી રહ્યો છે. ઈશાક ક્યાંથી હેન્ડલિંગ કરતો હતો અને અલ્લારખાએ ભૂતકાળમાં કંઈ કર્યું છે આવું? ઈશાક આઉટ ઓફ ઇન્ડિયાથી હેન્ડલિંગ કરી રહ્યો છે એવું અમને અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં મળ્યું છે. ભૂતકાળની જે વિગતો છે એ અમે હવે એના રિમાન્ડ દરમિયાન મેળવીશું. સાહેબ, રાજકોટના જે વ્યક્તિને આ ડ્રગ્સ જથ્થો આપવાની વાત હતી, એની કોઈ પ્રાથમિક માહિતી મળી છે અત્યાર સુધીમાં? એમાં અમે ઊંડી તપાસ કરી રહ્યા છીએ. હજી સુધી કોઈ ચોક્કસ વ્યક્તિના નામ કે કોઈ સ્પોટ નથી મળ્યું અમને, પણ હજી અમારી પાસે રિમાન્ડના દિવસો છે. ઉપરાંત આરોપીઓ વધી રહ્યા છે, જેમ જેમ ઊંડા ઉતરીશું એમ એમાં સ્પષ્ટ ઇન્ફોર્મેશન મળશે. કે અમારી ટીમ અત્યારે બારે અન્ય આરોપીઓને પકડવા માટે પણ ચાલી રહી છે. આ કેસના તાર અન્ય રાજ્યો કે અન્ય દેશો સાથે દેખાઈ રહ્યા છે, જણાઈ રહ્યા છે તપાસમાં? અન્ય દેશો સાથે તો, કારણ કે આનો મેઇન હેન્ડલર બંને જે છે, અરબાબ અને ઈશાક, બંને આઉટ ઓફ કન્ટ્રી છે, અન્ય દેશો સાથે તો છે જ, પણ અન્ય રાજ્યોમાં પણ અમારી તપાસ એટીએસની મદદથી ચાલી રહી છે અત્યારે. થેન્ક યુ.